नमस्कार, न्यूज 18 गुजराती में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું મિતલ. સમાચારો પર નજર કરીએ તો સાવરકાંઠામાં આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે. હિંમતનગર પ્રાંતિજમાં આઈટીના દરોડા. એશિયન સિરામિક ગ્રુપ પર આઈટીની તપાસ ચાલુ છે. ખાનગી ફાઇનાન્સ પેઢીમાં પણ આઈટીનાએ દરોડા પાડ્યા છે, જ્યારે એશિયન ગ્રુપની ફેક્ટરી શોરૂમ ડિરેક્ટરના ઘરે પણ તપાસનો ધમધમાટ હાલ યથાવત છે. સિમંદર ફાઇનાન્સિંગમાં પણ સવારથી સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યારે अमदावाद हिम्मतनगर की पेढ़ी में सर्च ऑपरेशन यथावत है. हिम्मतनगर में एशियन परिवार बंगलूस में तपास चालू है. दलपुर काटवाड़ अमदावाद में ऑफिसों और घरे तपास थी रही है, जयरे हिम्मतनगर और प्रांतिज में आईटी विभागे दरोड़ा पड़ा है. जो खानगी फाइनांस की पेढ़ी है तेम आईटी विभागे दरोड़ा पड़ा है और कायदेसर की कार्यवाही हम हाथ धराई है. तो खानगी फाइनांस पेढ़ी में पण आईटीए दरोड़ा पड़ा है. एशियन ग्रुप की फेक्टरी शोरूम डिरेक्टर घरे हाल तपास थी रही है. सिमंदर फाइनांसिस में सवार थी सर्च ऑपरेशन चली रही है. अमदावाद हिम्मतनगर की पेढ़ी में सर्च ऑपरेशन हाल यथावत है. आईटी विभाग दरोड़ा पड़ा है. एशियन परिवार बंगलूस में तपासन धमधमाट चालू है. दलपुर काटवाड़ अमदावाद में ऑफिसों और घरे तपास हाल यथावत है. महत्व आईटी विभाग तपास कर रही है. तपास बाद ज खुल से. महत्व कि पुलिस द्वारा कार्यवाही थी रही है. मेरी साथ संवाददाता ईशान जोड़ाई गया. ईशान जनावशो हिम्मतनगर में खास कर एशियन परिवार बंगलूस में तपास थी रही है, शू सामे आवी शके छे? મિત્ર ચોક્કસ સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજમાં ઇન્ટરનેશનલ દરોડા સામે આવ્યા છે. એશિયન સિરામિક ગ્રુપ અને એક ખાનગી ફાઇનાન્સ પેઢીના ત્યાં આઈટી ઇન્ટરનેશનલ દરોડા છે. તો હિંમતનગર ફાઇનાન્સ ની અમદાવાદ અને હિંમતનગરની પેઢીમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરના જે એશિયન પરિવાર બંગલો છે, જે આ ઉપરાંત દલપુર કાટવાડ અને અમદાવાદમાં આવેલું ઓફિસોમાં પણ તપાસ હાથ ધરાય છે. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ એકથી કાથી 200 થી વધુ જેટલા અધિકારીઓ પણ આમાં જોડાયા છે. તો આ ઉપરાંત પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. એટલે કે મોટી સંખ્યામાં જે આઈટી વિભાગના કર્મચારીઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મિત્ર બિલકુલ ઈશાન, અને અત્યાર સુધી શું કઈ મળી આવ્યું છે? ખરા આઈટી દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, તો અત્યાર સુધી કોઈ પણ સંપત્તિ કે તે પ્રકારનું કંઈ સીલ કરવામાં આવ્યું છે ખરા? મિત્ર ચોક્કસ કરતા હાલ તો જે આઈટી વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ જગ્યાએ તપાસના દોર શરૂ છે. હજી સુધી કર્મચારીઓ જે બહાર કોઈ આવ્યા નથી, કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ મોટી સંખ્યામાં કંઈક સામે આવે તેવી પણ શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે. બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. तो खानगी फाइनांस पेढ़ी में आईटी विभागे दरोड़ा पड़ा है. हजू तपासनो धमधमाट चालू है. सवार थी ज आईटी विभाग हिम्मतनगर और अमदावाद में तपास कर रही है. फाइनांसिस में सवार थी सर्च ऑपरेशन चाली रही है. तो बीज तरफ अमदावाद हिम्मतनगर की पेढ़ी है तेमा सर्च ऑपरेशन यथावत है. एशियन परिवार बंगलोस में तपास थी रही है. तो दलपुर काटवाड़ अमदावाद में ऑफिसों અને ઘરે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે અને મહત્વની કાર્યવાહી થઈ રહી છે. હિંમતનગરની વાત કરીએ તો પ્રાંતિજમાં પણ આ જ પ્રમાણે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે, અને સાથે અમદાવાદમાં પણ બંગલોસ અને ઘરે તપાસ અને ઓફિસમાં પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે હાલ તો આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સામે આવશે. અને અમદાવાદમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન એશિયન ગ્રેનેટ ટુ સિરામિકને ત્યાં આઈટી વિભાગ સર્ચ ઓપરેશન યથાવત છે. જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર આઈટીના દરોડા. એક સાથે 35 થી 40 જગ્યાએ આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. ઇસ્કોન પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર તપાસ થઈ રહી છે, જ્યારે હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદમાં રહેતા ભાગીદારોની અત્યારે તપાસ થઈ રહી છે, જ્યારે ગુજરાત બહાર પણ આઈટી તપાસ કરી રહી છે. પોલીસના કાફલા સાથે આવકવેરા વિભાગનું આ ઓપરેશન છે. આઈટીના 150 થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ઇન્કમટેક્સની જે ટીમ દ્વારા આજે અમદાવાદ શહેરમાં 2 સવારથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા જે વેપારીઓ છે તેને ત્યાં આજે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. એજીએલ કંપની છે,
કે જે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. આ સીએજીએલની જે કંપની ઉપર ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા વહેલી સવારથી જ જે દરોડા પાડવામાં આવ્યા છે, તેમની જે અત્યારે સંપત્તિ છે, અલગ અલગ જગ્યાની ઓફિસો છે, તેના પર સર્ચ ઓપરેશન છે તે થઈ રહ્યું છે. અને સર્ચ ઓપરેશનમાં કર્યા બાદ જ બહાર આવશે કે કેટલી બેનામી સંપત્તિ છે. જે દસ્તાવેજો છે તેને પણ કબજે કરવામાં આવશે. જે કોમ્પ્યુટરના દસ્તાવેજો છે તે પણ કબજે કરવામાં આવશે. પોલીસના બંદોબસ્ત સાથેની અત્યારે જે ટીમ છે તે અહીં સર્ચ ઓપરેશન કરી રહી છે. અને જે હિંમતનગરની ફેક્ટરી છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એટલે કે 150થી વધારેની જે અધિકારીઓની ટીમ છે તે અમદાવાદ શહેરના અલગ અલગ સ્થળ ઉપર છે. સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે અને હવે બેનામી સંપત્તિ છે તે બહાર આવશે. ખાસ કરીને જે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.